चलो विद्यार्थी मित्रों नमस्कार। जय श्री कृष्ण। नवा वर्ष बदा विद्यार्थी मित्रों ने साल मुबारक। विलकंठ विद्यालय मोरबी आपनु स्वागत है। घना समय पछी आज आपणे मळीए छीए। आपणे आज जोशुं धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 5 भारत आजादी तरफ प्रेम। अत्यार सुधी आपणे आ प्रकरणमां 7 लेक्चर अभ्यास करेलो छे। अत्यार पछी लेक्चर नंबर 8 એટલે કે ભાગ નંબર 8। હવે જે અત્યાર સુધી આપણે જે જોયું છે તેનું થોડું રિવિઝન કરી જઈએ એટલે આપણને તાજું થઈ જાય। તો ભારત આઝાદી તરફ પ્રયાણ, દેશને સ્વતંત્ર થવું છે તો તેના માટે કેવો કેવો પ્રયત્ન કરવામાં આવે છે। ઘણા બધા એવા જે ક્રાંતિવીરો છે પોતાનું બલિદાન આપે છે। તો સૌ પ્રથમ તો આ પ્રકરણની અંદર આપણે એ પણ જોયું એ સાયમન કમિશન આવે છે અને લોકો बहिष्कार करे। भारत देश ने पूर्ण स्वराज जो मांगणी कर सारा में सारी महत्व नोंध है ગાંધીજી આપેલી દાંડી કૂચ અને તેના દ્વારા જે મીઠાનો કાયદો છે તેનો ભંગ કરવામાં આવેલો અને ભારતની અંદર જ્યાં જ્યાં મીઠાનાગર હતા તો તે પણ ત્યાં ભંગ થાય છે અને દરેક વ્યક્તિને મીઠું છે એ પ્રાપ્ત થાય છે। અંગ્રેજ સરકારે મીઠા પર જે ટેક્સ નાખેલો હતો એ ટેક્સને રદ કરવામાં આવ્યો છે। ગાંધીજી અને ઘણા બધા જે અંગ્રેજો વ્યક્તિઓ હતા ખાસ કરી ઇરવિન તેની સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થાય છે, ગોળ મેજી પરિષદનું એક આયોજન કરવામાં આવે છે જેની અંદર પણ તે નિષ્ફળ જાય છે। અને છેલ્લા છેલ્લી જે ચળવળ તે એટલે હિંદ છોડો ચળવળ। ગાંધીજી એમ કહે છે કે હવે હું કહું છું એટલા માટે તમે આ એક છેલ્લી લડત છેલ્લો અધ્યાય લડવા માટે તૈયાર થાવ અને ઘણા બધા વ્યક્તિઓ નાત જાતના ભેદભાવ વગર આ છેલ્લી લડત લડવા માટે તૈયાર થાય છે તે એટલે હિંદ છોડો। ફરીથી યાદ કરી હિંદ છોડોનો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવેલો તો 8મી ઓગસ્ટ 9મી ઓગસ્ટ 1942 ની અંદર આ ઠરાવ છે તે પસાર કરવામાં આવેલો। તો તેની અંદર ઘણા બધા અગ્રગણ્ય નેતાઓ છે તે આગળ પડતો ભાગ લે છે અને ત્યારે ગાંધીજી જે એક સૂત્ર આપે છે કરેંગે યા મરેંગે લેકિન આઝાદી લેકર હી રહેંગે અને લોકો બધું જ બલિદાન આપવા માટે છે તૈયાર થઈ જાય છે। હિંદ છોડો આંદોલન થયું તો તેની અંદર ઘણી બધી ભાંગફોડની પ્રવૃત્તિઓ થઈ, તે દરમિયાન હડતાલો પણ પડે છે તેની પણ આપણે ચર્ચા કરી ગયા છે। અમદાવાદની અંદર 3.5 મહિનાઓ સુધી છે તે કાપડ ઉદ્યોગ છે બજારો છે તે બંધ રહે છે। ત્યાર પછી લડતને કચડી રાખવા માટે જે અંગ્રેજ સરકાર જે પ્રયત્ન કરે છે તેને તેની અંદર નિષ્ફળતા પ્રાપ્ત થાય છે અને ત્યારે ઘણી બધી વખત ઘણા બધા વ્યક્તિઓ છે તે ઘાયલ થાય છે અને ત્યારે પણ લોકોની જે બુલંદ માંગણી હતી તે એટલે પૂર્ણ સ્વરાજ છે। હિંદ છોડોનો જે શબ્દ છે હિંદ છોડો શબ્દ એ સ્વયંસ્ફુરિત આવેલો છે કે કોઈ એવા અગ્રગણ્ય નેતાઓ આવે છે આ શબ્દ આપે છે નહીં, પણ લોકોના મોઢાની અંદર ઓટોમેટિક જે શબ્દ આવી જાય છે તે એટલે હિંદ છોડો અને ત્યાર પછીના મહત્વના આપણા નેતા એટલે સુભાષચંદ્ર બોઝ। ફરીથી યાદ કરીએ સુભાષચંદ્ર બોઝને કે તેનો જન્મ ઓરિસ્સાના કટક શહેરની અંદર 23 જાન્યુઆરી 1897 ની અંદર થયેલો હતો। તેની માતાનું નામ પાર્વતી દેવી ને પિતાનું નામ છે તે રાય બહાદુર જાનકીનાથ બોઝ। સારામસારી ખૂબ અઘરી ગણાતી પરીક્ષાની આઈએસ ની અંદર તે 4થા નંબરે છે તે ઉતરીને જાય આઈસીએસ ની પરીક્ષા ઇન્ડિયન સિવિલ સર્વિસ ની પરીક્ષા તે આપે છે ને મોટા ભાગ તે વિદેશોની અંદર રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરે છે। ગાંધીજી સાથે તેને બહુ મનમેળ થતો નથી એટલે તે જે પક્ષ છે તે છોડે અને પોતાનો અલગ પક્ષ છે તેની સ્થાપના કરે છે ને જ્યાં જ્યાં જુદા દેશોની અંદર જાય છે ત્યાં એવા ક્રાંતિવીરો છે તેને તૈયાર કરે છે। ત્યાં કામ ચલાવ સરકાર સ્થાપીને પણ બધો વહીવટ છે આઝાદીની ફોજ છે તેના હસ્તક રાખવામાં આવે છે, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગની સ્થાપના કરે છે। ત્યાર પછી છેલ્લા તબક્કાની વાત કરીએ સુભાષબાબુની જે શહીદી છે અને
ત્યાર પહેલાની એક મહત્વનો જે પોઈન્ટ છે એમસીક્યુ રૂપે પણ પૂછી શકે છે કે તેને જે આપેલા સૂત્રો એક ગુણની અંદર પૂછી શકે છે સુભાષચંદ્ર બોઝે અને તેને જે નેતાજીનું સરાસર વિરુદ્ધ પણ આપવામાં આવે છે ચલો દિલ્હી તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા અને જય હિંદ આવા મહત્વના સૂત્રો છે આપે છે પછી તેને જુદા જુદા વિસ્તારોની પણ મુલાકાત લે છે તે અને અંદમાનની કોબાની મુલાકાત લે છે 1943 ની અંદર તેને શહીદ અને સ્વરાજ એવા નામ પણ આપવામાં આવ્યું અને છેલ્લે અંતિમ તબક્કાની વાત કરીએ તો સુભાષ બાબુની જે શહીદી આજે પણ તેનું મૃત્યુ છે અવસાન છે તે અકબંધ છે સ્થાપન એમ કહેવામાં આવે છે કે પ્લેન ક્રેશ આઈ બાઈન જે વિમાન મથક છે તેની અંદર પ્લેનની અંદર અકસ્માતે આગ લાગે છે અને ત્યાં તેનું મૃત્યુ થાય છે એટલે કહી શકાય કે તેને છેલ્લે 18 ઓગસ્ટ 1945 ની અંદર તે વિદાય થાય છે સ્વતંત્ર પ્રાપ્તિ અને હિંદના ભાગલા હવે દેશને આઝાદી મળે છે અંગ્રેજો હવે લાંબા સમય સુધી ભારતની અંદર ટકી શકશે નહીં એ જન 1948 ની અંદર તે વિદાય લેશે તેવી જાહેરાત તે વખતના વડાપ્રધાન એટલીએ કરેલી હતી અને પછી તેની સ્થાને જે માઉન્ટ બેટન છે અંગ્રેજના વાઇસરોય તરીકે માઉન્ટ બેટનની નિમણૂક થાય છે અને આખી એક કમિટીની રચના થાય છે અને એટલા જ માટે તેને કહી શકાય છે કે તે માઉન્ટ બેટન આખી યોજના છે ભારતના અગ્રગણ્ય નેતાઓ જે રજવાડાઓ છે તેના રાજાઓ સાથે મળી અને તમે પાઠ્યપુસ્તકની અંદર પણ જોઈ શકશો કે આઝાદી અને ભારતના ભાગલાની સ્વીકૃતિ થઈ તે અંગેની જે એક મિટિંગ માઉન્ટ બેટનના અધ્યક્ષપણે છે તે યોજવામાં આવેલી હતી એમ ને હવે એવું નક્કી થઈ ગયું કે આ ભારત અને આ પાકિસ્તાન એટલે હિન્દુસ્તાનના ભાગલા સાથે નક્કી કરવામાં આવે છે છેલ્લે ગાંધીજીને અત્યંત દુઃખ થાય છે છતાં પણ તે ભારે હૃદય આનો તે સ્વીકાર કરે છે ને હિન્દ સ્વતંત્ર ધારો 1947 ની અંદર નક્કી કરવામાં આવે છે અને તે વખતે પાકિસ્તાનના નવાબ તરીકે જિન્હાને પસંદ કરવામાં આવે છે અને ભારતના વડાપ્રધાન તરીકે સૌપ્રથમ દરેક લોકોના માઇન્ડની અંદર હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ છે પણ ગાંધીજીના કહેવાથી જવાહરલાલ નહેરુ છે તેને તે બનાવવામાં આવે છે અને પછી ઘણી બધી આગળની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવે છે 14 ઓગસ્ટ 1947 ની અંદર એક સમારંભ યોજવામાં આવે છે અને તે વખત અંગ્રેજોનો એટલે ઇંગ્લેન્ડનો યુનિયન જેક છે તેને ઉતારી અને ભારતનો ત્રિરંગો ઝંડો છે તે લહેરાવવામાં આવે છે તે વખતે સ્વતંત્રતાનો દિવસો 15 ઓગસ્ટ 1947 દરેક વ્યક્તિઓ તે આની અંદર જોરશોર સાથે જોડાય છે ઘણા બધા લોકો પોતાની અસમાનતા પૂર્ણ કરે છે શાળાઓની અંદર મીઠાઈની વહેંચણી થાય છે ઘરે ઘરે તોરણો બંધાય છે આ પ્રકારની આખી છે તે ઉજવણી કરવામાં આવે છે અને દરેક વ્યક્તિઓને આનંદ હતો પણ ગાંધીજીને અત્યંત દુઃખ હતું જેમ વાત કરી તેમ કે ગાંધીજી છે તે હિંદના વિભાજન તે બહુ ખુશ ન હતા અત્યંત ઊંડા શોક અને ચિંતાની અંદર તે ડૂબેલા હતા એટલે આપણે અહીંયા સુધીની વાત કરેલી હતી ત્યાર પછીનો જે હવે આપણો મહત્વનો પોઈન્ટ છે તે સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષની તાત્કાલિક સમસ્યાઓ તેની ચર્ચા કરીએ તો માઉન્ટબેટન યોજના અને હિન્દ સ્વતંત્ર ધારો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ 1947 ની અંદર હિન્દુસ્તાનની વિભાજન સ્વતંત્ર બનેલ અને પાકિસ્તાન એમ બે દેશોના સ્વરૂપમાં જોવા મળે હિન્દુસ્તાનના ભાગલા એક ભારત અને પાકિસ્તાન તો તે તબક્કે સ્વતંત્રતા માટે ભારત માટે લશ્કરોની વ્યવસ્થા કરી હવે તે વખતની તાત્કાલિક સમસ્યાઓ શું હતી મહત્વનો આપણો પ્રશ્ન છે તે છે સ્વતંત્ર બનેલ ભારત ભારતને આઝાદી તો મળી ગઈ તો તેની સમક્ષની શું હતી તાત્કાલિક સમસ્યા તેનો ઉકેલ લાવવો છે તે જરૂરી છે એમાં પહેલી વ્યવસ્થા હતી લશ્કરોની વ્યવસ્થા હવે બંટવારા ભાગ તો પાડવા નક્કી તો કરવા આખું બધું જોઈન્ટ હતું હવે અલગ થયું સામાન્ય એક ઉદાહરણ આપું જો કોઈ બી છે ફેમિલી છે 8-10 વ્યક્તિની ફેમિલી છે અને પછી જો અલગ પડે ભાઈ ભાગ પડે તો તે વખતે શું કરે છે વડીલો જે નક્કી કરેલી જે વસ્તુઓ છે તેની આપલે કરવામાં આવે કે આ જે છે આ જમીન છે એ આ ભાઈના ભાગે આ મકાન છે એ આ ભાઈના ભાગે એટલે કહેવાનો મતલબ શું થાય છે એક સમસ્યા છે તો સમસ્યાનું સમાધાન લાવો તો એ જે પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન કરો તો તે વખતે પણ ભારતની જ્યારે બધી સમસ્યાઓ હતી તો
उकेल कई रीते लाव पेलू हतु लश्कर की व्यवस्था करवी त्यार पछी मिलकत ने लगता प्रश्न लेण अने देवाना लेवा अने देवानो जप निराश्रितो नी समस्या निराश्रितो बहु महत्वनी वात छे ते वक्ते भारत पाकिस्तान भागला पड़ा पछी हवे एवुं नक्की करवामां आव्युं पाकिस्तान नी अंदर एक पण जे हिंदू छे तेने स्थान नहीं तो सामे भारत नी अंदर जेने ज्यारे एवुं होय त्यां छोड़े एनी एवुं जरूर नहीं के जे मुस्लिम छे तो ए भारत छोड़ीने पाकिस्तान मां जतो रहे एवुं नहीं पण ते वक्ते पाकिस्तान नी अंदर एक पण हिंदू होय छे तेने जवा नहोतुं दीधा અને તે વખતે તમે ખરેખર એનો વિડીયો જોવો એટલે હૃદય દ્રવી ઉઠે એ લોકો જે ટ્રેનો ભરી ભરી અંદર એકલા માણસો અને ઉપર ટ્રેનની અંદર અસંખ્ય લોકોના મૃત્યુ થયા ભારતની અંદર આવ્યા પછી તાત્કાલિક તેને જગ્યા મળે છે નહીં કામ ધંધો મળતો નથી તો ખોરાક મળતો નથી અસંખ્ય લોકોના મૃત્યુ આ ભૂખમરાના કારણે પણ થાય છે એટલે નિરાશ્રિતો જે છે તેને આશરો આપવો એક સમસ્યા હતી જાહેર સેવા તથા તે માટે અધિકારીઓને વહીવટી તંત્રની વ્યવસ્થા કરવી ભારતની પશ્ચિમે આવેલું પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફ આવેલું પૂર્વ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદો પણ નક્કી કરવી આવી બધી મુખ્ય જે સમસ્યાઓ છે મુખ્ય છ સમસ્યા એની અંદર આપેલી અને તો ઘણી બધી સમસ્યાઓ છે તેનું યોગ્ય નિરાકરણ લાવવું એટલે આ પ્રશ્નોના નિરાકરણ માટે માઉન્ટબેટનના અધ્યક્ષ પદે ભારત અને પાકિસ્તાન એમ બે બે મળીને પાંચ પ્રતિનિધિઓની સમિતિની સમજજો વ્યવસ્થિત હવે જે જે સમસ્યાઓ છે તે સમસ્યાના સમાધાન માટે ઉકેલ માટે એક કમિટીની રચના કરી જેના અધ્યક્ષ પણ માઉન્ટબેટન પછી બે ભારતના અને બે પાકિસ્તાનના ટોટલ કેટલા પાંચ એવા જે પ્રતિનિધિઓ છે તેની સમિતિ નીમવામાં આવી આ બધી આ જે સમિતિઓ છે તે શું કામ કરે તો કે ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોની જાણકારી તજજ્ઞો પાસેથી જુદા જુદા પંચો નિયુક્ત કર્યા અને મતભેદ પ્રસંગે ભારતના પૂર્વ ન્યાય પ્રધાનના અધ્યક્ષપણે એક ભારત અને પાકિસ્તાન એક પ્રતિનિધિ ભારતનો એક પ્રતિનિધિ છે તે પાકિસ્તાનનો એમ લવાદી પંચ લવા ઝઘડાઓ જે થાય છે તેને જે ચુકાદો આપે છે તેને માન્ય રાખતું જે પંચ અને આવું નક્કી કરવામાં આવ્યું બંને રાષ્ટ્ર તેને સ્વીકારે છે પછી ભારતીય લશ્કરના સરસેના પ્રતિ લશ્કર અને લશ્કરી સરસંજામનું વિભાજન પણ વ્યવસ્થિત પૂર્ણ કરવામાં આવે અને ભારતમાંથી બ્રિટિશ સરકારે ક્યારે વિદાય લેશે તો કે ફેબ્રુઆરી 1948 નું નક્કી થયું ભલે જે નક્કી કરેલા છે તેના કરતાં થોડા સમય પછી તે તરત જ એના પહેલાના સમયની અંદર પણ તેની વિદાય થાય છે લશ્કરી ન્યાયિક વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓ ભારત અને પાકિસ્તાન નિર્વાસિત નાગરિકોને તેના તથા બંને દેશોની મિલકતો રોજગાર વ્યવસાય વગેરે જે સમસ્યા છે તેનું ધૈર્યને પુનઃપૂર્વક ઉકેલવામાં આવે ખાલી આપણે બોલીએ છીએ સમજીએ છીએ પણ જેને જે ઉકેલ લાવેલો હશે બહુ કઠિન પરિસ્થિતિ જે કુટુંબોની અંદર એ પ્રકારના ઝઘડાઓ થાય છે થોડા જમીનો માટે પણ કોર્ટ સુધી કેસ ગયેલા જોવા મળે તો આ તો દેશના બંટવારા કરવાનો જે એક આખો દેશ હતો તેને ભાગ પાડવાના તો તેની અંદર ઘણી બધી જે વસ્તુઓ છે ઘણી બધી વાતો છે તેનો સમાવેશ થાય છે હવે એવું પણ હતું કે જેવા વ્યક્તિઓ હતા હિન્દુઓ હતા પાકિસ્તાનની અંદર તો તેની ત્યાં જમીન છે તો તેને જમીન છોડીને આવી પડે સાથે જે બીજા લવાચો છે વસ્તુઓ છે તો લઈ આવે પણ જમીનને કેવી રીતે તો એના માટેનું પણ જે બધું વ્યવસ્થિત કરવાનું હતું એ વ્યવસ્થિત કરેલું સરદાર વલ્લભભાઈ પટેલે ઘણા બધા તેની સાથે જે વ્યક્તિઓ છે તે જોડાયેલા હતા એટલે કહેવાનો મતલબ કે ઘણી બધી જે સમસ્યાઓ છે તેનો ઉકેલ લાવવાનું કામ કરેલું હતું પછી જે લોકો નોકરી કરે છે તો એના નોકરી એનું ભથ્થું આ બધું જે આપવાની પણ જવાબદારી હતી એમ અને ત્યાર પછી આગળ જોઈએ તો ભારતની અંદર જે 562 એવા દેશી રજવાડાઓ હતા હવે એવું નક્કી પણ તો થઈ જ ગયું કે ભારતના ભાગ પડ્યા તો 562 દેશી રજવાડાઓ છે તેનું વિલીનીકરણનું કામ એટલે તેનું ભારત સંઘ સાથે જોડવાનું કામ છે બહુ પુનઃપૂર્વકનું તે જ કરનાર દરેક વ્યક્તિને ખબર છે તે એટલે સરદાર વલ્લભભાઈ પટેલ જે તેની અંદર ત્રણ છે તે જોડાતા નથી જૂનાગઢ હૈદરાબાદ અને કશ્મીર 559 જોડાય છે ત્રણ છે જોડાતા નથી તો તેને ઉકેલવાનું કામ છે સરદાર વલ્લભભાઈ પટેલે કરેલું છે અને દેશી રજવાડાઓ છે તેને
પણ વાસંગમાં જોડવાનું એક મહત્વનું કામ છે તેને દ્રઢ વિશ્વાસ નિશ્ચય લોખંડી મનોબળ અને મુસદ્દીપૂર્ણ વાટાઘાટો વડે ગળવામાં છે એટલે સમાધાનથી પેલા વ્યવસ્થિત સમજાવે છે ન સમજે તો તેની સૈનિકો મૂકીને પણ ભારત સંઘ છે તેની સાથે જોડવામાં આવે છે આમ છતાં વિભાજનને લીધે થયેલી કોમી રમખાણોની અસર વિભાજન પડે છે તો કે સીધો જ દેશ આ સ્વતંત્ર થઈ જાય છે આવું પણ તેની સાથે જે કોમી તોફાનો છે ને તે વખતે ફાટી નીકળ્યા છે આવું અને મહાત્મા ગાંધીજીની હત્યાનો પણ આઘાત લાગે છે તે વખતે નથુરામ ગોડસે દ્વારા કેમ કે ગાંધીજી છે ઘણા બધા વ્યક્તિને સારા ન લાગતા તો આ જે હિન્દુ વ્યક્તિ છે નથુરામ ગોડસે તે જ ગાંધીજીની હત્યા કરે છે અને તેનો આઘાત સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવો કૃષિ ક્ષેત્રની પ્રગતિ તેને સ્થિર કરવું કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ છે તેને ઉચ્ચ સ્થિતિ લાવવા માટેનો પ્રયત્ન કરવો દેશમાં શાંતિ અને સુલેહ વ્યવસ્થિત સંપન્નું વાતાવરણ છે તે ઊભું કરવું અને દેશની આંતરબાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નોના નિરાકરણ વગેરે બાબતો માટે લાંબા ગાળાનું આયોજન છે તે આવશ્યક બની રહ્યા છે હવે દેશ સ્વતંત્ર થયો ઘણી બધી સમસ્યાઓ છે તેનું સમાધાન થયું ત્યાર પછી આ બધી લાંબા ગાળાની સમસ્યાઓ છે દેશને આર્થિક રીતે પગભર બનાવો જે અંગ્રેજોએ દેશની અંદર ગૃહ ઉદ્યોગો બંધ કરેલા હતા તે ગૃહ ઉદ્યોગોને ફરીથી ચાલુ કરવા કવિ તો એક નહીં અસંખ્ય સમસ્યાઓ કૃષિ ક્ષેત્રને લગતી સમસ્યા રોડ રસ્તાની સમસ્યાઓ ખેતી છે તો ખેતીને મહત્વની વાત છે તો કે પગભર બનાવો દેશની આર્થિક પરિસ્થિતિ છે તો નબળી છે તો તેને વ્યવસ્થિત કરી આવા તો અસંખ્ય પ્રશ્નો છે તે ઉકેલ છે કરવામાં આવે છે એટલે આપણે અહીંયા થઈ તો પ્રકરણ છે તે પૂર્ણ થાય છે એની અંદર જે તમને ન સમજાયેલું હોય તે તમે નોટ્સ કરજો પછી ગમે ત્યારે આવો ત્યારે એનું આપણે સોલ્યુશન કરીશું આ પાઠમાંથી નીકળતા સ્વાધ્યાયના પ્રશ્નો છે મોટાભાગના પ્રશ્નો તો આપણે લખી લીધા છે છતાં જે બે ત્રણ પ્રશ્નો છે એ હું તમને આપું છું વ્યવસ્થિત તમારે બાકી નોટની અંદર લખવાના છે આ ત્રણ પ્રશ્નો છે તે વ્યવસ્થિત સારા અક્ષરે બી ગુણમાં પ્રશ્નો છે બધા તે વ્યવસ્થિત સારા અક્ષરે તમારે બાકી નોટની અંદર લખવાનો છે